नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 मनोविज्ञाननी अंदर प्रकरण 7ना मनोपचारना अभिगमो समझवाना छे। एमा आपणे पहेलो अने बीजो अभिगम मनोविश्लेषणात्मक अभिगम अने वर्तनोपचार अभिगम आ बेनी समझूती मेळवी लीधी छे। आजे आपणे बोधात्मक अभिगमनी समझूती मेळवानी छे। बोधात्मक अभिगम जेने अंग्रेजीनी अंदर कोग्निटिव एप्रोच कहेवामां आवे छे। हवे बोधात्मक उपचारनी शरूआत करनार कोण हतुं? तो आ बोधात्मक उपचारनी शरूआत करनार आल्बर्ट एलिस अने एरोन बेक हता। छेल्ला अमुक वर्षो छे एमां एक खिन्नतानी अने विकृत चिंतानी विकृति एवी छे कि जेनो उपचार करवामां बोधात्मक उपचार पद्धति एनो अभिगमनो उपयोग कर्यो हतो अने ए खूब ज असरकारक बन्यो हतो। अने एना कारणे आ बे विकृतिना ने दूर करवा माटे आनो उपयोग एटले के बोधात्मक अभिगमनो उपयोग खूब वध्यो होय एवुं जोवा मळे छे। आ जे अभिगम छे एनी अंदर बोध शब्द, बोध एटले शुं? तो के भाई जाणवुं। હવે જાણવા માટે આપણે શું કરીએ છીએ? તો આપણે આપણી આજુબાજુ જે કંઈ પણ ઘટનાઓ બને છે એના તરફ આપણે ધ્યાન દઈએ છીએ। કોઈ એક પ્રકારની પરિસ્થિતિ આવે તો ત્યારે અમુક નિર્ણયો લઈએ છીએ, વિચાર કરીએ છીએ, જે કંઈ પણ અનુભવ થાય એ બધાને યાદ રાખીએ છીએ, બરાબર। અલગ અલગ બાબત તરફ આપણે જાગૃત રહીએ છીએ, એટલે કે ચેતન અવસ્થામાં જ આપણે આ બધા અનુભવો મેળવીએ છીએ। આ બધા જે કાર્યો છે એ કાર્યોમાં આપણને જે અનુભવ મળે છે એ અનુભવને ભેગા કરીએ છીએ આપણે, અને પછી તેનો ઉપયોગ કરીએ છીએ, જેને બોધ કહેવામાં આવે છે। આ જે બંને પદ્ધતિઓ છે એટલે કે બોધાત્મક અભિગમની અંદર બે પદ્ધતિ છે, બોધાત્મક ઉપચાર પદ્ધતિ અને તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ। બોધાત્મક ઉપચાર પદ્ધતિ આ બંને પદ્ધતિ વિશેની સમજૂતી આપણે મેળવીએ। બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોગ્નિટિવ થિયરી, આ પદ્ધતિ આપનાર કોણ છે, એનો વિકાસ કરનાર કોણ છે? તો એરોન બેક નામના મનોવૈજ્ઞાનિકે આ પદ્ધતિનો વિકાસ કર્યો। ખિન્નતા નામની જે વિકૃતિ છે, ખિન્નતા એટલે શું? તો કારણ વગર કોઈ વ્યક્તિ ખૂબ ઉદાસ રહે તો એ ખિન્નતા કહેવાય, એની સારવારમાં આ પદ્ધતિનો ખૂબ જ વધારે ઉપયોગ થયો છે। આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ છે ને પોતાની ખિન્નતાના કારણરૂપ એટલે કે ખિન્નતા માટે, ઉદાસી માટે જે મગજની અંદર ખોટા નકારાત્મક વિચારો આવે છે એ બધા વિચારોને ઓળખવામાં અને પોતે જે વિચાર કરે છે કે પોતે જે અનુમાન કરે છે એ બધાને અંદર કોઈ ભૂલો રહી ગઈ હોય તો એ ભૂલો ગોતવામાં અને તેનું અર્થઘટન કરવામાં જે ખામી રહી ગઈ હોય એને જાણવામાં આ પદ્ધતિ દ્વારા વ્યક્તિને મદદ મળે છે। એટલે કે વ્યક્તિ કારણ વગર ઉદાસ છે તો એ ઉદાસી પાછળ ક્યાં વિચારો છે, અમુક નકારાત્મક વિચારો છે એના કારણે એનામાં ખિન્નતા જોવા મળે છે, તો એ નકારાત્મક વિચારોને ઓળખવા માટે તે જે વિચાર કરતા હોય, એ જે અનુમાન કરતા હોય, કે એનું જે વિચારનું અર્થઘટન કરતા હોય એમાં શું ખામી રહી ગઈ છે, શું ભૂલ રહી ગઈ છે એ શોધવામાં આ બોધાત્મક ઉપચાર પદ્ધતિ છે તે મદદ કરે છે। આ જે ઉપચાર પદ્ધતિ છે એની અંદર ઉપચારક શું કરે છે? તો જે એની પાસે દર્દી આવ્યો છે એને એના રોજિંદા જીવનની અંદર, એ જે સામાન્ય રીતે જીવન જીવે છે એનું રોજિંદું જીવન કહેવાય, એ રોજિંદા જીવનમાં એ જે વિચારો કરે છે એ નવા દ્રષ્ટિ બિંદુથી વિચાર કરે, બરાબર, એવા બધા વિચારોને ગોતવામાં એને મદદ કરે છે। એરોન બેકની આ પદ્ધતિ છે એનો ઉપયોગ કઈ કઈ વિકૃતિમાં વધારે સારી રીતે
कारगत निवड्यो छे, एटले के खूब सफल रह्यो छे। बेकनी आ पद्धतिनो छे उपयोग विकृत भय नामनी विकृति अने विकृत चिंतानी विकृति छे एना उपचार करवामां खूब सफल रह्यो छे। विद्यार्थी मित्र, तमने आ प्रश्न एक वाक्यना प्रश्नमां पूछातो होय छे बी विभागनी अंदर, घणी वखत ए विभागनी अंदर पण पूछातो होय छे कि भाई बोधात्मक उपचार पद्धति आपनार मनोवैज्ञानिक कोण छे, तो एमां आवशे एरोन बेक। नवनीतनी अंदर जे कंई पण भूलो होय ते आमां जोई अने सांभळीने तमारे सुधारी लेवानी रहेशे। एना पछी आवे छे तार्किक भावात्मक उपचार पद्धति, बोधात्मक उपचार पद्धतिनी अंदर आ बीजी पद्धति छे तार्किक भावात्मक उपचार पद्धति, रेशनल इमोटिव थेरेपी। आल्बर्ट एलिसे आ पद्धति आपेली छे, ए पद्धतिनो उपयोग सेमा करवामां आवे छे, तो व्यक्ति जे आजूबाजूना वातावरण साथे समायोजन नथी साधी शकतो, बराबर, ए समायोजन सेना कारणे नथी साधी शकतो, तो એના મગજમાં એવા વિચારો હોય છે એના કારણે, તો આવા જે વિચારો આવે છે વ્યક્તિના મગજમાં એ વિચારોની પ્રક્રિયાને બદલવા માટેના પ્રયત્નો આ ઉપચાર પદ્ધતિની અંદર કરવામાં આવે છે। ઘણા લોકોની માન્યતા જ એવા પ્રકારની હોય છે કે જે વાસ્તવિક દુનિયામાં ચાલેવા ન હોય, ઘણાના એવા મૂલ્યો હોય છે કે જે મૂલ્યો સંપૂર્ણતાના આગ્રહવાળા હોય, પણ કોઈ પણ વ્યક્તિ છે એની પાસે આપણે સંપૂર્ણતાનો આગ્રહ રાખી ન શકીએ, તો શું થાય છે, અવાસ્તવિક રીતે વિચારે છે, સંપૂર્ણતાનો આગ્રહ રાખે છે, તો એના કારણે ઘણી વખત વ્યક્તિ છે એને નિષ્ફળતા મળે છે। હવે નિષ્ફળતા મળે એટલે શું થાય, ઉદાસ થઈ જાય, નિરાશ થઈ જાય, પોતે કાંઈ કરી નથી શકતા, પોતે સાવ નિસહાય છે એવી પ્રકારનો અનુભવ થાય છે। અને આવા લોકો છે એ લોકોને પોતે જે હેતુ નક્કી કર્યા છે પૂર્ણ નથી થતા, એટલે એને એમ થાય છે કે એને પોતાની હેતુ પૂર્ણ નથી થયું, અને પરિણામે એ લોકો વિકૃતિનો ભોગ બને છે। તો વિકૃતિનો ભોગ શેના કારણે મળ્યા, તો વિકૃતિનો ભોગ શું કામ બન્યા, તો એને પોતે જે હેતુ વિચાર્યો તો એમાં નિષ્ફળતા મળી, અને નિષ્ફળતા શેના કારણે મળી, તો એને જે વિચારો કર્યા છે અવાસ્તવિક વિચાર એના કારણે એને ધ્યેયમાં નિષ્ફળતા મળી છે, અને પરિણામે વિકૃતિનો ભોગ બન્યા છે। તો એલિસની ઉપચાર પદ્ધતિ દર્દીમાં સ્વ મૂલ્યાંકન અને માન્યતાના તંત્રનું પુનઃ ઘડતર કરી તેની વિચાર પ્રક્રિયાને બદલવા માટે ઉપયોગી બનશે। એટલે કે આ ઉપચાર પદ્ધતિ દ્વારા વ્યક્તિ શું કરે છે, પહેલાં પોતાનું મૂલ્યાંકન કરે છે, પોતાની જાતને જ તે જોવે છે, અને પોતાની જો કોઈ ખોટી માન્યતા હોય તો એ માન્યતાને તે બદલાવે છે, અને આવી રીતે તે પોતાની વિચારની પ્રક્રિયાને પણ બદલાવે છે, અને આવી રીતે આવા જે દર્દી હોય કે જેને વિકૃતિ લાગુ પડી હોય એની વિકૃતિને દૂર કરવામાં આવે છે। તો આ બંને ઉપચાર પદ્ધતિ છે, બંને ઉપચાર પદ્ધતિનો વ્યક્તિનામાંથી વિકૃતિ દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ બંને ઉપચાર પદ્ધતિ બે રીતે ઉપયોગી છે। આમાંથી તમને એક વાક્યના પ્રશ્નમાં પણ પ્રશ્ન પૂછાય છે, સાથે સાથે તમને ડી વિભાગમાં પણ અલગ અલગ પ્રશ્ન પૂછાય છે। એક વાક્ય માટેનું મેં તમને કહી દીધું, જેમ કે બોધાત્મક ઉપચાર પદ્ધતિ છે, બોધાત્મક ઉપચાર પદ્ધતિ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ છે, અથવા તો તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ આપનાર કોણ છે। નવનીતમાં આમાં બોધાત્મક ઉપચાર પદ્ધતિમાં એરોન બેક અને આલ્બર્ટ એલિસ આ બે નામ આપેલા છે। ખાસ ધ્યાન રાખજો, બોધાત્મક ઉપચાર પદ્ધતિ આપનાર એરોન બેક છે, અને તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ આપનાર આલ્બર્ટ એલિસ છે। એટલે એમસીક્યુમાં પૂછાય, એટલે કે એ વિભાગમાં પૂછાય,
કે બી વિભાગમાં પૂછાય, તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ, ડી વિભાગમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, તો તમને બોધાત્મક ઉપચાર પદ્ધતિની સમજૂતી આપો. જો અહીંયા તમારે ગોટા થવાની શક્યતા છે. બોધાત્મક અભિગમની સમજૂતી આપો. જો એમ કે ને તો તમારે બોધાત્મક ઉપચાર પદ્ધતિ અને તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ આ બંનેની તમારે સમજૂતી આપવી પડે. બોધાત્મક અભિગમની સમજૂતી આપો એમ જો કીધું હોય તો. પણ જો તમને એમ કીધું હોય કે બોધાત્મક ઉપચાર પદ્ધતિની સમજૂતી આપો, તો આ એક જ ની સમજૂતી આપવાની રહે. જો તમને એમ કીધું હોય કે તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિની સમજૂતી આપો, તો એની સમજૂતી આપવાની રહે વિભાગ ડીની અંદર. હવે એવો જ પ્રશ્ન, એવો જ પ્રોબ્લેમ તમારે ક્યાં થશે, તો એક વાક્યના પ્રશ્નને એમસીક્યુમાં મોટાભાગે ઉપચાર પદ્ધતિ કોને આપીને એ જ પૂછે છે. અભિગમમાં કેવી રીતે પૂછે છે પ્રશ્ન એ કહી દઉં. અભિગમવાળો પ્રશ્ન મોટાભાગે આવતો નથી, છતાં પણ આવે તો કઈ રીતે પૂછે. તો બોધાત્મક ઉપચારની શરૂઆત કરનાર કયા મનોવૈજ્ઞાનિકો હતા? જો એમ પૂછે ને તો આલ્બર્ટ એલિસ અને એરોન બે, એ બેનું નામ આવશે. બોધાત્મક ઉપચાર ની શરૂઆત કરનાર, સમજો, બોધાત્મક ઉપચારની શરૂઆત કરનાર અથવા તો બોધાત્મક અભિગમ આપનાર મનોવૈજ્ઞાનિકો કોણ હતા? એ મોટાભાગે તમને એમ પૂછે છે કે બોધાત્મક ઉપચાર પદ્ધતિનો વિકાસ કરનાર કોણ હતા? તો એમાં એરોન બેક આવશે. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિમાં તો પ્રશ્ન જ ન થાય, કેમ કે નામ આખું બદલાઈ જાય છે. એમાં આલ્બર્ટ એલિસ આવશે. તો આટલી બાબતોની ખાસ તમે આ પોઈન્ટની અંદર ધ્યાન આપશો. તમારે આ આખો બોધાત્મક અભિગમ છે એ હોમવર્કમાં ચોપડામાં લખવાનું છે. થેન્ક યુ.